નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. ધોરડોનો ટેબલો પ્રજાસત્તાકની પરેડમાં ગુજરાતની ઝાંખી રજૂ કરશે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના હસ્તે લોકસભાની 26 બેઠકના ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાયો. શેરબજારમાં મંદીના ઓછાયા, સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો કડાકો. સમાચારો જોઈએ વિસ્તૃતમાં. ગુજરાત રાજ્યએ તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચીંધી છે. આ ઉપક્રમને ચાલુ રાખતા ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ટેબલો ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય આધારિત ઝાંખીનું નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધોરડોનો યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના બેસ્ટ ટુરિઝમ વિલેજ યાદીમાં તાજેતરમાં જ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સરહદી ગામ તેની ખમીરાય અને વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉત્તેજન આપે છે. આ વર્ષે પ્રજાસત્તાકની પરેડમાં 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની 9 ઝાંખીઓ મળીને કુલ 25 ટેબલોનું પ્રદર્શન થનારું છે. પ્રાપ્ત વિગત અનુસાર 75મા પ્રજાસત્તાક વર્ષની ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ એમ્યુઅલ મેક્રોની મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રંગે ચંગે સમાપન થયા બાદ ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો પર ભાજપ દ્વારા આજે એક સાથે અને એક સમયે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગાંધીનગર બેઠકના ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાવ્યો હતો, જ્યારે અન્ય 25 બેઠકો પર કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ભુજ ખાતે શરૂ કરાયું છે, જેમાં મંત્રી પ્રફુલ્લ પાનસુરિયા અને પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા બેઠકનું કાર્યાલય અને પાલનપુર ખાતે ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં ધારાસભ્ય અમિત ઠાકર અને જયંતિભાઈ કાવડિયા ઉપસ્થિત રહ્યા હતા. તો એના માટે કંઈક અલગ ગુજરાત પાસેથી લોકોની, આખા દેશના કાર્યકર્તાની અપેક્ષા હોય છે અને અપેક્ષા પૂર્ણ કરવાની તાકાત ગુજરાતના સૌ આગેવાન ભાઈ બહેનોના અને કાર્યકર્તાઓમાં છે. એના જ કારણે આપણે અઘરામાં અઘરા ત્યારે ટાર્ગેટ નક્કી કરીએ છીએ, ત્યારે એ ટાર્ગેટને પહોંચી વળીને ત્યાં સુધી પહોંચવાનો સંકલ્પ લઈને તમારા બધાની મહેનત રંગ લાવે છે અને આખા ગુજરાતમાં એક વિશિષ્ટ પ્રકારનું આયોજન કરીને આપણે ટાર્ગેટ પૂરું કરી શકીએ એમ છીએ. આજે પણ ગુજરાતની અંદર જે 52,000 બૂથ છે, એ 52,000 બૂથમાંથી 2022ના ઇલેક્શનમાં લગભગ 15,700 બૂથ આપણે માઇનસ હતા. આ વખતે આપણે લોકસભામાં જેમ હમણાં કહ્યું અરશદભાઈએ, તેમ કે 5 લાખની લીડ. શેરબજારમાં આજે એટલે કે 23 જાન્યુઆરી શરૂઆતી ઉછાળા બાદ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 70,440ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે નિફ્ટી પણ 315 પોઈન્ટથી વધુ તૂટ્યો છે, 21,250ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. બેન્કિંગ શેર્સમાં આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ સેન્સેક્સ 445 પોઈન્ટ વધીને 71,868 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ 145 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, તે 21,396ના સ્તરે ખુલ્યો હતો. ઝી સોની મર્જર ડીલ રદ થયા બાદ આજે ઝી એન્ટરટેનમેન્ટના શેરમાં 31% ઘટાડો થયો છે. સવારે 11:38 વાગ્યે તે શેર 57.85% ઘટાડા સાથે 173.55 પર ટ્રેડ કરી રહ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વર્ચ્યુઅલી ગુજરાતની લોકસભા બેઠકના મધ્યસ્થ પ્રદેશ કાર્યાલયને ખુલ્લા મૂક્યા હતા. રાજકોટ લોકસભા 10ની સંસદીય મત વિસ્તાર મધ્યસ્થ કાર્યાલયનું કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકોમાંથી ભાજપનો વિજય થશે. ઉપર ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન અમારા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબની હસ્તે, અમારા પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, અમારા પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી થયું. એ ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતની બાકીની 25એ 25 લોકસભાની સીટો પર એ કાર્યાલયનું લોકાર્પણ થયું છે. આજે રાજકોટની ખાતે 10 રાજકોટ લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન અમારા પ્રદેશના
યશસ્વી પૂર્વ અધ્યક્ષ આદરણીય આરસી ફળદુ સાહેબ, અમારા રાજ્યના યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના નેતા આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ, અમારા વડીલ અને રાજકોટના નેતા વજુભાઈ વાળા સાહેબ, અમારા સાંસદ મોહનભાઈ કુંડારિયા સાહેબ, અમારા શહેરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, અમારા પ્રદેશમાંથી પધરાયેલા દીપિકાબેન, હું અમારા સૌ ધારાસભ્યો અને સૌ કાર્યકર્તાઓની વચ્ચે રાજકોટ લોકસભાના કાર્યાલયનું પણ આજે ખુલ્લું મૂકવાનું પ્રસંગ બન્યો છે. સૌ કાર્યકર્તાઓએ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની તમન્ના છે કે 26માંથી 26 સીટ ત્રીજી વખત જીતવાના છીએ, પરંતુ 5 લાખથી વધારે લીડથી જીતવા માટેનો સંકલ્પ સાથે આજે લોકસભા ચૂંટણીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કરી ચૂક્યા છે. અમે ગુજરાતમાં 17,500 બૂથ માઇનસ હતા, સમગ્ર 53,000 બૂથમાંથી એ બૂથો કેવી રીતે પ્લસ થાય એના માટે, એ બૂથની અંદર અમારી પેજ સમિતિ કેવી રીતે વધે, એ બૂથની અંદર કોઈ કાર્યકર્તાઓ કોઈ સમાજ છૂટી ગયો તો એને મળીને એક એક કાર્યકર્તા એક એક ઘર સુધી અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલા વચનો પૂર્ણ કર્યા છે. એટલે એટલું હું કહીશ કે નરેન્દ્ર મોદીની ગેરંટી એટલે કે મોદી ગેરંટીને જે રીતે પરિપૂર્ણ કરી છે મોદી સાહેબે, એ વાત લઈને અમે લોકો સુધી જઈને અમારી લોહીનો લક્ષ્ય પૂરો કરીશું. અન્ય પક્ષમાંથી પણ ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટી સાથે આ વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાણા છે, તો એ અમારા બળમાં વધારો થશે. અને આવી રીતે દરેક જ્ઞાતિ, દરેક સમાજ, દરેક ક્ષેત્રના લોકોને સાથે જોડી અને આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી એમનું લક્ષ્ય પૂર્ણ કરશે. જૈનો માટે સ્વર્ણપુરી સમાન સોનગઢમાં ચાલી રહેલા શ્રી આદિનાથ દિગંબરમ જિનબીમ પંચકલ્યાણક મહોત્સવમાં ધાર્મિક નગરી અયોધ્યામાં ભગવાનના ગુણગાન ગાઈને જિનાસનની શુભઘડી ઉજવાઈ રહી છે, જેમાં ભારત સહિત વિશ્વભરમાંથી સોનગઢ પધારેલા હજારો મુમુક્ષ ધર્મ આરાધના કરી રહ્યા છે. ઉત્સવના ચોથા દિવસે સૌધર્મ ઇન્દ્રએ બાલતીર્થકરને એરાવત હાથી પર બેસાડી અયોધ્યા શહેરની વિશાળ શોભાયાત્રા સાથે પાંડુક્શિલા પહોંચ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ હાજર રહ્યા હતા. જય જીને બંધુઓ, આજ સ્વર્ણપુરી સોનગઢ મેં બની અયોધ્યા નગરી મેં અપાર ખુશિયાં હૈ. વો ખુશિયાં હુએ ક્યો નહીં, ક્યોંકિ આજ સૃષ્ટિ કે પ્રથમ તીર્થંકર શ્રી આદિ પ્રભુ કા મંગલકારી જન્મ કલ્યાણક મહોત્સવ હૈ, જિસે હજારો કી સંખ્યા મેં સાધર્મી બંધુઓને યહાં પર મંગલ ગાન કે સાથ ઉત્સવ મનાયા. और विशेष रूप से हमने बाल तीर्थंकर को सौधर्म इंद्र और समस्त इंद्र प्राणियों के साथ ऐराबाद हाथी पे लेके पांडुक्शिला पे पहुंचे. वहाँ पे उनके श्री आदि प्रभु का 1008 कलशों से अभिषेक किया गया. 50 रात्रि के समय हमने सुंदर पालना झूलना का कार्यक्रम करके बाल तीर्थंकर को पालना झुलाया, मंगलकारी बधाइयाँ गाई और जन्म कल्याणक की खुशियाँ मनाकर पूरे विश्व में शांति की मंगल भावना व्यक्त करी. मुख्यमंत्री आदरणीय गुजरात के भूपेंद्र भाई पटेल जी भी यहाँ पधारे, उन्होंने भी कार्यक्रम की बहुत बहुत शुभकामनाएं दी. मैं अपनी ओर से अखिल भारतीय जैन युवा फेडरेशन सर्वोदय अहिंसा और सकल जैन समाज की ओर से इस सुंदर से कार्यक्रम की पूरे विश्व को बहुत बहुत शुभकामनाएं देता हूँ. विशेष रूप से सोनगढ़ प्रतिष्ठा और यहाँ के ट्रस्ट के जो भी हमारे श्रेष्ठीगण है, ट्रस्टीगण है, उनको दिल से खूब खूब आभार करता हूँ. लोकसभा ने चूंटनी नजीक आ रही है, તેને લઈ અલગ અલગ પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સુરતના લાલ દરવાજા મેઇન રોડ નજીક લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સુરત સંસદીય મત વિસ્તારના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને સંતોના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની 26 બેઠકોમાંથી ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે અને સાથે જ ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કાર્યાલયનો શુભારંભ થયો છે. તે જ સમયે સુરત લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં પ્રજા માટે કરેલા કાર્યો અને મોદીની ગેરંટી સાથે અમે લોકો વચ્ચે જઈશું અને ચૂંટણી માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી તૈયાર જ હોય છે. આજે ગુજરાત એક ઐતિહાસિક કદમ તરફ આગળ વધી રહ્યું છે. એક સાથે 26 લોકસભાની સીટનું ઉદઘાટન, કાર્યાલયના ઉદઘાટન થઈ રહ્યા છે. માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા જયારે ગાંધીનગર ખાતે કાર્યાલયનું ઉદઘાટન થઈ રહ્યું છે, એ જ સમયે 24 સુરત લોકસભાનું કાર્યાલય અહીંયા સુરત ખાતે એનું ઉદઘાટન થઈ રહ્યું છે. અને અમે સૌ સંકલ્પબદ્ધ છીએ કે આવનારા દિવસોની અંદર લોકસભાની ચૂંટણીની અંદર લોકોના કરેલા કામ માટે કરેલા કામ અને મોદી ગેરંટીની સાથે ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અમે પ્રચારમાં
ખૂબ સરસ હંમેશા અમે તૈયાર જોઈએ છે, પ્રજાની વચ્ચે જોઈએ છે. અને જે આટલા વર્ષો સુધીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને અહીંયા તો કોર્પોરેશન ની અંદર કરેલા કામોને આધારે પ્રજાએ હંમેશા વિશ્વાસ રાખ્યો છે મોદીની ગેરંટી છે. અને મોદીની ગેરંટી સાથે અમે જયારે ચૂંટણીની અંદર જવાના છે ત્યારે લોકોનો વિશ્વાસ એટલો છે. ગઈકાલે જ રામ મંદિરનું જે ભવ્ય નિર્માણ થયું, લોકોની આસ્થા સનાતન ધર્મ અને એની સાથે વધીને એક પોઝિટિવ વેવ સાથે અમે લોકો પ્રજાની વચ્ચે છીએ. અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા આગામી 28 તારીખે સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રજાપતિ સમાજના લોકો ઉપસ્થિત રહેવાના છે તથા તેમના માટે ત્યાં રહેવા તથા જમવાની સુવિધાઓ પણ સંઘ દ્વારા કરવામાં આવી છે, જેની વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. હું કિશોરભાઈ કુડલા, અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ રાજકોટ શહેર સમિતિનો પ્રમુખ. અમારા સંઘ દ્વારા 28 જાન્યુઆરીના રોજ જે ધ્વજારોહણનો પ્રોગ્રામ છે એમાં બધા જ પ્રજાપતિ ભાઈ બહેનોને આમંત્રણ આપું છું અને તેઓ આ કાર્યક્રમમાં ઉમટી પડે. અંદાજિત અમે 2000 માણસોની ગણતરી રાખી છે, વધુ થાય તો પણ અમને કોઈ વાંધો નથી. આ અમે છેલ્લા 2 મહિનાથી આ તૈયારી કરીએ છીએ અને સતત એકબીજાના કોન્ટેક્ટમાં રહી અને આ પ્રોગ્રામ અમે કર્યો છે. ખાસ કરીને અમે બરોડા જે અમારું યુનિટ છે, બરોડાના જે ભાઈઓ છે એની સાથે અમે સતત કોન્ટેક્ટમાં રહીએ છીએ અને અમારું લગભગ 50% કામ એ લોકોએ પૂર્ણ કર્યું છે. અમારો પ્રોગ્રામ ત્યાં ધ્વજારોહણનો સવારના 10 વાગ્યાનો છે. ધ્વજારોહણ 1 કલાક પ્રોગ્રામ પત્યા પછી એક ધર્મસભા ભરવાના છીએ. એમાં સત્તાધારના મહંત શ્રી વિજયદાસ બાપુ અને પીપળીધામના વાસુદેવજી મહારાજ અને વેરાવળના બાલકદાસજી મહારાજ પણ હાજર રહી અને ધર્મસભાને સંબોધન કરશે, આશીર્વચન આપશે. અને ત્યાર પછી અમારો મહાપ્રસાદનો પ્રોગ્રામ હશે, ત્યારે અમારો પ્રોગ્રામ પૂર્ણ થશે. અમરેલી જિલ્લા ભાજપે હવે લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમરેલી ભીડભંજન મહાદેવ સામે આજે અમરેલીના 5 ધારાસભ્ય સહિત ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંગાણી અને સાંસદ નારણભાઈ કાછડિયા દ્વારા 2024 લોકસભા ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલયનું શુભ મુહૂર્તમાં ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે વર્ચ્યુઅલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ તેમજ બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જોડાયા હતા. રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, ઇફકો ચેરમેન દિલીપભાઈ સંગાણી, સાવરકુંડલા ધારાસભ્ય મહેશ કસવાલા, ધારી ધારાસભ્ય જેવી કાકડિયા, લાઠી બાબરા ધારાસભ્ય જનકભાઈ તડાવિયા, રાજુલા ધારાસભ્ય હીરા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીના શ્રી ગણેશ થઈ રહ્યા છે ત્યારે ગુજરાતની 26 લોકસભાના કાર્યાલયના ઉદઘાટન રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબે ગાંધીનગરથી આજે સમગ્ર ગુજરાતના કાર્યાલયની શરૂઆત કરી છે. ત્યારે અમરેલી ખાતે પણ આપણે જોયું હશે કે આજે પણ અહીંયા 14 લોકસભા અમરેલી કાર્યાલયના ઉદઘાટન સમારંભે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે. ત્યારે અમરેલી લોકસભા જે અમારા રાજ્યના પ્રમુખ છે સી આર પાટીલ સાહેબ દ્વારા સમગ્ર લોકસભા 5 લાખ ઉપર મતથી જીતીએ એ આયોજન માટે ખાસ કરીને આજથી કાર્યાલયના શ્રી ગણેશ થયા છે. અમરેલી તમામે તમામ ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી છે અને વિકાસની રાજનીતિ ઉપર ભારતીય જનતા પાર્ટી જ્યારે આગળ આવતી હોય ત્યારે અમરેલી પણ 5 લાખથી વધારે મતથી અમે ચૂંટાવવાના છે વિશ્વાસ સાથે આજથી અહીંયા શુભારંભ થયેલ છે. એક વાર ફિરશે મોદી સરકાર આ ધ્યેય સાથે. ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની જનતાને અને દેશને સુરક્ષિત, સમૃદ્ધ, સલામત કરવા માટે જે વિવિધ ક્ષેત્રો દ્વારા, વિવિધ કાર્યક્રમો દ્વારા આર્થિક, સામાજિક અને ક્ષેત્રીય રીતે કામગીરી જે કરી છે એ કામગીરી લઈને કાર્યકર્તાઓ ઘર ઘર પહોંચે, એની વિગતો આપે અને લોકજાગૃતિ આવે એવા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટીએ કામના આધારે લોકોમાં મોદી સાહેબ પ્રત્યેનો જે પ્રેમ છે એને મતદાન પેટીમાં સ્વૈચ્છિક અને ઉત્સાહપૂર્વક લઈ જવાય એના માટે કાર્યકર્તાઓ કામે લાગે. સમયસર ચૂંટણી આવે કે ના આવે, અમારે માટે કમળ એ જ અમારો ઉમેદવાર. એ ધ્યેય સાથે સૌ કાર્યકર્તાઓ કામે લાગે એવા ધ્યેય સાથે આજે ગુજરાતમાં 26 બેઠક ઉપર કાર્યાલય રાષ્ટ્રીય અધ્યક્ષ
નડાજીએ ઉદઘાટન કરીને શરૂ કર્યા છે. અમને ગૌરવ છે કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને અમિતભાઈ શાહ આ બંને ગુજરાતીઓએ દેશ અને દુનિયાને એક નવો જ ઇતિહાસ બનાવવા માટે પ્રેર્યા છે. 370ની કલમ રદ કરીને અને તમામ ગરીબ લોકોને સમૃદ્ધિના માર્ગે, સલામતીના માર્ગે લઈ જવા માટે અને શરૂઆતથી જ જનસંઘ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઈચ્છતો કે અયોધ્યામાં રામ મંદિર બને. જ્યારે ગઈકાલે સમગ્ર દેશની જનતાએ જે નિહાળ્યું એથી ગૌરવાન્વિત છે. એ રાજા રામમાં એવા કહેવાય કે સૌને સમાનતાથી સલામત રીતે ન્યાય મળે અને સમૃદ્ધિ સલામતી જળવાય એવા ધ્યેય સાથે દેશની જનતામાં સૌને ન્યાય મળે, સૌનું કલ્યાણ થાય, સૌની સમૃદ્ધિ વધે એ દિશા તરફ ભારતીય જનતા પાર્ટી કામગીરી કરી રહી છે. એનું નેતૃત્વ જ્યારે નરેન્દ્રભાઈ કરી રહ્યા હોય ત્યારે આજે દુનિયા પણ આ નેતૃત્વ જોઈને કંઈક નવું શીખવા ભારતમાં આવી રહ્યા છે અને એ ભારતનો ઇતિહાસ એક નવો લખાઈ રહ્યો છે. ત્યારે ત્રીજી વખત મોદીજી ખૂબ જંગી બહુમતી ચૂંટાય એવા ધ્યેય સાથે આજે અમરેલીમાં કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. ક્ષત્રિય યુવક સંઘના સ્થાપક તનસિંહજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે આગામી 28 જાન્યુઆરીના રોજ દિલ્હીના નહેરુ સ્ટેડિયમ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તથા વિવિધ 100 જેટલા કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાશે, જેની વધુ વિગતો પ્રતિનિધિ મંડળ વતી અબ તક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી. સપ્તિસિંહ કોટડા નયાણી ગોંડર હાલ અમદાવાદ. શ્રી ક્ષત્રિય યુવક સંઘ ગોરવાર સંભાગ હાલર પ્રાંતના જવાબદાર તરીકે જવાબદારી નિભાવું છું. શ્રી ક્ષત્રિય યુવક સંઘના સ્થાપક પૂજ્ય તનસિંહજીની જન્મ શતાબ્દી મહોત્સવ આખું વર્ષ ઉજવો સંઘ દ્વારા, એમાં આશરે 100 જેવા એવા મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને સંઘની સ્થાપના પૂજ્ય તનસિંહજીએ પોતાની 22 વર્ષની ઉંમરે 22 ડિસેમ્બર 1946 રોજ સ્થાપના કરી અને પોતાની 22 વર્ષની ઉંમર જ પોતે 12 મહિના પ્રથમ મેયર બન્યા, 2 વખત સંસદ સભ્ય રહ્યા, 2 વખત ધારાસભ્ય રહ્યા. 12 વર્ષની ઉંમરે પોતે લેખો લખતા ઘણા બધા પુસ્તકો એમને લખાવી. 4 વર્ષની ઉંમરે એમના પિતાશ્રીનું અવસાન થયું અને વિદ્યાર્થી સમય પણ એમને ખૂબ સંઘર્ષમય જીવ્યા. એમના માટે આપણે એવું કહી શકીએ કે એવા સારા એવા પોતે લોયર હતા, સારા એવા વેપારી હતા. પોતે પદ્ય ગદ્ય બે પુસ્તકો પણ લખતા અને એ પોતાનું કવિ હૃદય હતું અને ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે. એમને જ્યાં જ્યાં પોતાનું જીવનનું યોગદાન આપ્યું છે, રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં પોતાનું જીવન ખપાવી દીધું છે એવા પૂજ્ય તનસિંહજીનો જન્મ 25 જાન્યુઆરી 1924 થયેલો. તો એમનો શતાબ્દી વર્ષ 25 જાન્યુઆરી 2024 પૂરું થતા હોવાથી દિલ્હીમાં એમની શતાબ્દી ઉજવવાનું નક્કી કરેલ હોવાથી નહેરુ સ્ટેડિયમ, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં 28 જાન્યુઆરી 25 તારીખે અને 26 તારીખે પ્રોટોકોલના કારણે મંજૂરી ન મળવાથી 28 તારીખે નહેરુ સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. અને આપને વિગત એટલા માટે આપું છું કે આ સંઘને 22 ડિસેમ્બર 1946 સ્થાપિત થયા પછી ગત 2021 જ્યારે 75 વર્ષ સંઘને પૂરા થયા ત્યારે લગભગ જયપુરની અંદર એનું આયોજન કરવામાં આવેલ. સંઘનું આયોજન આશરે અંદાજ એવો હતો કે 2 લાખ જેવા રાજપૂત ક્ષત્રિય સમાજના પરિવાર આવશે, પણ 7-8 લાખ ક્ષત્રિય રાજપૂત સમાજના પરિવાર ત્યાં ઉપસ્થિત રહ્યા. અને એવડો મોટો જયપુરની મધ્યમાં કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ પણ છતાં એટલો બધો શિસ્તબદ્ધ અને સમય મર્યાદામાં કાર્યક્રમ થયો એની નોંધ મીડિયામાં, રાજકીય ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે જે તે સંસ્થાઓના આગેવાનો વડીલો આવ્યા હતા એમને પણ નોંધ લીધી, તમામ જ્ઞાતિજનોએ નોંધ લીધી. આ એકમાત્ર સંસ્થા એવી છે, ઘણી બધી સંસ્થાઓ કામ કરે છે પોતપોતાના જ્ઞાતિઓમાં પણ અને ક્ષત્રિય સમાજમાં પણ ઘણી બધી સંસ્થાઓ તાલુકા લેવલે, ગ્રામ્ય લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે, ઇન્ટરનેશનલ લેવલે કામ કરે છે, પણ માત્ર એક સંસ્થા એવી છે પાયાનું કામ કરે છે. પાયાનું કામ એટલા માટે કે સંસ્કાર નિર્માણનું કામ કરે છે, પોતાનો ઇતિહાસ શું છે, ધર્મ શું છે, સંસ્કૃતિ શું છે એની ઓળખ આપવા માટે
ત્રણ દિવસના, સાત દિવસના, અગિયાર દિવસના એવા શિબિરો હોય છે. એ શિબિરો દરમિયાન સવારના 5 વાગ્યાથી લઈ અને રાતના 10 વાગ્યા સુધી મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી અને શિક્ષણ બાળકોને આપવામાં આવે છે. ઉમરગામ તાલુકા પંથકમાં પ્રભુ શ્રીરામના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં અનુષ્ઠાન, અખંડ રામધૂન, ધ્વજારોહણ, કાર સેવકોનું સન્માન વગેરે જેવા કાર્યક્રમો યોજાયા હતા. હજારોની સંખ્યામાં રામભક્તો પાવન પ્રસંગે ધાર્મિક અનુષ્ઠાનમાં જોડાયા હતા. 16 સુંબા અંબાજી મંદિર ખાતે હવન તથા પૂજા અને મહાપ્રસાદીનું આયોજન પણ કરાયું હતું. દહાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં રામભક્તો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. રામ મંદિર ખાતે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા આગેવાનો દ્વારા પ્રભુ રામના દર્શન અને પૂજન કરી પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામભક્તોને શુભકામના પાઠવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા LED સુવિધા ઉપલબ્ધ કરાવી હતી અને અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના લાઈવ દ્રશ્યો નિહાળી જય શ્રી નામના નાદથી માહોલ ગુંજી ઉઠ્યો હતો. ભિલાડ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કાર સેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ભારતની અંદર અને વિદેશની અંદર રામ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. આજે હું સવારે 2 કાર્યક્રમ પૂરા કરી ત્રીજા કાર્યક્રમની અંદર ઉમરગામ માછીવાડની અંદર આવ્યો છું. તેમાં માન્ય પ્રમુખ શ્રી ભરતભાઈ માછી, અપૂર્વભાઈ તથા અમારા રામદાસભાઈ વર્તા સાથે અમે રામના દર્શન કરી લીધા છે. રામના દર્શન અંદર રામ ભક્તો સમગ્ર રામધૂન કરી અને પોતાના મનની અંદર ભાવના પ્રગટ કરી રહ્યા છે. ભક્તિભાઈથી આજે હું એટલું જ ઈચ્છા રાખું છું કે સમગ્ર ભારતની અંદર રામનું નામ બોલાઈ રહ્યું છે ત્યારે સૌ આ પૃથ્વી પર વસતા માનવોનું કલ્યાણ કરે, સુખ શાંતિમય આપે અને ભારત મજબૂત અને શક્તિમાન આગળ વધે એવી અપેક્ષા રાખું છું. જી શ્રી રામ. વધારે આ રંગોળી મારી તમે પૂછો છો કે પ્રેરણા કેવી રીતે મળી. એકચ્યુઅલી મેં એક આર્ટિસ્ટ છું અને રંગોળી આર્ટિસ્ટ, મહેંદી આર્ટિસ્ટ, બીજી ફાઇન આર્ટ્સ અને આ બધી બીજી બધી વસ્તુ પણ મેં કરું અને મને એમ બહુ ઈચ્છા હતી બહુ ટાઈમથી કે ક્યાંક આપણે અહીંયા બી કંઈ કશું નવું કરીએ અને આપણું મંદિરનું અને સમાજનું બી નામ મોટું કરીએ. સો પછી મને ઈચ્છા આવી કે પછી આપણે એવી રામ ભગવાનવાળી રંગોળી કરીએ અયોધ્યાની. આપણે અયોધ્યા તો જાય નથી શકતા, એક છોટું છોટું એમ અહીંયા માસ્ટરપીસ ઊભું કરી એવી રીતે મને વિચાર આવ્યો. સો પછી એ રીતેથી પછી મેં અહીંયા પ્રેઝન્ટ કર્યું. અને કલર અને આ બધું તમે પૂછો છો કે આઈડિયાઝ અને આ બધું કેવી રીતે આવી, તો આવું બધું કંઈ નથી. આપણને જેમ એમ નવું નવું જેવું જોતા જઈએ, જેવું કરતા જઈએ તે રીતે આપણને આઈડિયાઝ પણ આવતી જાય. મારું નામ ક્રિષ્ના મંતોષભાઈ વસાવાલા છે. મેં અહીંયા માછી સમાજની એક છોકરી છું. અને રાજુભાઈ દસાડિયાએ મનોમન સંકલ્પ કર્યો હતો કે પહેલા પ્રભુ શ્રી રામ નિજ મંદિરમાં બિરાજશે, ત્યારબાદ જ તેઓ પોતાના મકાનનું વાસ્તુ કાર્ય કરી ગૃહ પ્રવેશ કરશે. જોગાનુજોગ કાલે અયોધ્યા ખાતે રામલલા મંદિરમાં બિરાજમાન થયા હતા અને અશ્વર્ણ ગણીએ દસાડિયા પરિવારે પણ વાસ્તુ કાર્ય કરી ગૃહ પ્રવેશ કર્યો હતો. જય શ્રી રામ. પહેલા તો જ્યારે 12 વર્ષની ઉંમરે ત્યારે રામલલાની ઉંમર કાર સેવામાં જ્યારે જવાનું થયું ત્યારે 3 દિવસની 5, 6 અને 7 અયોધ્યા રહેવાનું થયું અને રામલલાનું ત્યારે દર્શન થયા અને એનો સંઘર્ષ પણ ઘણો હતો તે દિવસે. ખૂબ ભાગા ભાગી પણ ઉંમર નાની હતી એટલે બહુ જાજો ખ્યાલ નહોતો આવતો, પણ એ દિવસે એવું નક્કી કર્યું હતું કે આ સ્થિતિમાં રામલલા છે અહીંયા. પછી લગ્નનું એનું બધું અત્યારે કે મકાન બનાવવાની આપણે વાત કરી, પણ મનમાં ખુદ તો કે રામલલા ઝૂંપડીમાં બેઠા છે અને આપણે જ્યારે આપણે જે રામલલાનું જ્યારે મકાનનું થઈ જાય કે ભવ્ય મંદિર બનાય તેથી જ આપણે ગૃહ પ્રવેશ કે મકાનનું વાસ્તુ કેવું રાખ્યું. આમ તો 2-4 મકાન લઈ લીધા હતા પણ આમ મનથી ઓલું હતું કે ના ભાઈ ના, રામલલા ઓલું છે અયોધ્યા આપણે મંદિર બંધાય ત્યારે જ આપણે બને તો સોનામાં સુગંધ પડે, પણ એવો દ્રઢ સંકલ્પ પહેલેથી હતો અને એવી હતું જેમ કે ના બનશે જ બનશે જ એમ મંદિર એ દિવસે આપણે કરશું. અને એવા સમયમાં રામલલાની જે આ જાહેરાત થઈ મૂર્તિની અને પછી જ નક્કી કરીને કે આપણે તે દિવસે જ કરવું, એટલે કામ પણ અત્યારે ઘણું બધું અધૂરું છે છતાંય આ તારીખ એ અમે રાહ જોતા હતા, એ તારીખ આજે પૂરી થઈ એનો અમને ખૂબ જ આનંદ છે. નમસ્કાર. આમ તો અમે સંઘ પરિવાર છીએ. મારા શ્રીમાનજી જ્યારે નાની ઉંમરના હતા કે 12 વર્ષના ત્યારે કાર સેવામાં ગયેલા અયોધ્યામાં, ત્યારે ઉંમર નાની હોવાથી ઓમ જાજો ખ્યાલ ન આવતો હતો, પરંતુ ઘરમાં વાત થતી મેરેજ બાદ કે આવી રીતે કાર સેવામાં જવાનું થયું હતું અને ઘણા બધા મકાનો ફેરવ્યા અને આવું નક્કી કર્યું
કે જ્યારે રામ ભગવાન પોતાના ઘરમાં બિરાજમાન થશે ત્યારે જ અમે અમારા ઘરમાં ગૃહ પ્રવેશ કરીશું. અને મારા શ્રીમાનજીનો આ દ્રઢ સંકલ્પ હતો અને એને મેં સાકાર કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. અને આજ અમારું સ્વપ્ન ભગવાન શ્રીજીની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અયોધ્યા નગરીની અંદર, અને ભગવાન સ્વયં આજ પોતાના ગૃહની અંદર પ્રવેશ કરવાના છીએ, ત્યારે અમે પણ અમારા ગૃહની અંદર મંગળ પ્રવેશ કરીને આ શુભ અવસર ને શુભ ઘડીમાં ફેરવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જેના પગલે ગુજરાત સહિત દેશમાં રામ ભક્તિ રંગાઈ ગયો હતો. ત્યારે અંજારમાં સવાસેર ગાર્ડન ખાતે પ્રાણ પ્રતિષ્ઠાની સંધ્યાએ 25,000 દીવડા પ્રગટાવી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવડા પ્રગટાવીને ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્ય દ્વારા કરવામાં આવી હતી અને અંજારના આકાશમાં ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. જય શ્રીરામના નારા લાગ્યા હતા અને ભગવાન શ્રીરામના આગમનથી લોકો ઝૂમી ઉઠ્યા હતા. પરિણામે સવાસેર ગાર્ડનમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. આ કાર્યક્રમમાં ગુરુજી ચંદ્રકાંતભાઈ શુક્લા પ્રેરણા ફાઉન્ડેશનના પદાધિકારીઓ અને અંજાર પોલીસ અધિકારીઓ સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સુરતમાં થોડા દિવસો ભવાની મંદિર પાસેથી 88 લાખ રૂપિયા રોકડા આંગણિયા પેઢીમાંથી લઈ જઈ રહેલા યુવકનું અપહરણ કરીને લૂંટ ચલાવાઈ હોવાની ચકચારિત ઘટના સામે આવી હતી. થોડા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઈ લાલગેટ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની પોલીસ આરોપીને પકડવા કામે લાગી હતી. 16 દિવસ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આખરે આ ગુનો ઉકેલવામાં સફળતા મળી છે, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. સાડુભાઈના દીકરા સાથે પોતાનું અપહરણ કરી લૂંટ ચલાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરી છે અને મુદ્દા માલ રિકવર કરવાની તજવીજ પણ હાથ ધરી છે. 2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ભવાની માતા મંદિરની પાસે આવેલ પટેલ પ્રવીણકુમાર એન્ડ કંપની જૂના આંગળિયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા 88,26,700 રૂપિયાના થેલા લઈને એક ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઇક પડી હતી એની પાસે જાય છે. થોડી વારમાં એક ઈસમ આવે છે અને એને કહે છે તું મોટરસાયકલ ઉપર બેસી જા અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે. વરાછા બાજુ જઈને પછી કામરેજથી એને છોડી દે છે અને મોટરસાયકલ મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે. આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન 3 અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની સિફતપૂર્વકની તપાસ કર્યા પછી પ્રોફેશનલી અને એકદમ ટોપ ક્લાસ ડિટેક્શન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે. જે આંગળિયા પેઢીમાં પૈસા લેવા માટે ગયો હતો એના નામ હતા નવાઝ સરફરાઝ ફત્તા. આ મનસૂર મેમણના USDT વેચાયેલાની રોકડ રકમ લેવા માટે આંગળિયા પેઢીમાં ગયો. આ સ્કૂટર ઉપર જ્યારે આવીને બેઠા તો એની પાછળ જે માણસ બેસી જાય છે ને એને ધાર ધમકી આપીને ફરિયાદીના જણાવ્યા મુજબ પાછળથી પિસ્તોલ જેવી કોઈ વસ્તુ મારે પીછળ લગાવી દીધી અને મને અપહરણ કરીને લઈ ગયા. આ માણસની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ માણસનું નામ છે નદીમ ભોજાણી. આ ભીલખા રોડ જૂનાગઢનો રહેવાસી છે. આ ટીમોએ અતિશય કાળજીપૂર્વક જુદી જુદી જગ્યાએ તપાસ કરી, CCTV ચકાસણી કરી, બસીસ જોઈ, પછી ચેકપોસ્ટ નાકા જે જે જગ્યાએ સગડ મળી શકી હોત આ તમામ જગ્યાએ તપાસ કરી નદીમ ભોજાણી જ્યારે પકડાયેલ ત્યારે જાણવા મળ્યા કે આરોપી નવાઝ ફત્તા નદીમ ભોજાણીનો સાડુભાઈનો છોકરો થાય છે. એટલે ફરિયાદીને ખબર હતી અને ફરિયાદી અને આરોપી બંને મળેલા હતા. નવાઝ ફત્તા જેમ મેં વાત કરી નદીમ ભોજાણી જે
તો અમદાવાદ અપહરણ કરીને લઈ ગયા હતા. એનો સાડુભાઈનો દીકરો થાય છે અને આ લોકોએ આશરે 4 માસ આ લૂંટ કરવાની પ્લાનિંગ આયોજન ઘડ્યું હતું. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.